नरेश भाई आज हूँ तमारी पासे सारा समाचार लेने आवी छु। सारा समाचार? हाँ। ये क्या समाचार से होय के मने खबर नथी तमारा घरना समाचार छे? मारा घरना छे। मारा घरे मारी मीरा ने सारा दिवस शुरू थई गया छे। वात्रो छो? हाँ। મોડું તો મોડું પણ ભગવાન એને હા જોયો ખરો? હા હો, બસ હવે મારા ઘરે રૂમઝૂમ કરતું એક બાળક આવી જશે। એક તો છે જ, હવે બીજું આવશે। હવે એ બેનને ભાઈ મળે કે બેન મળે, જે પણ મળે હું રાજી જ છું। તો અત્યારે તો તમે બહુ રાજી છો। હા, અને થોડા મહિના પહેલા તો તમે એને કેવા મહિના ટોણા મારતા હતા। એમાં એવું હતું નરેશભાઈ કે ડૉક્ટરે એક ટકો ચાન્સ કીધેલો, એટલે મેં એમ કીધું કે આપણે એની દવાઓ કરાવીએ તો થઈ જાય। તો મીરાએ ચોખ્ખી ના પાડી કે ના, મારે ભગવાન પર ભરોસો રાખવો છે, મારે દવા નથી કરવી। એટલે હું જરાક ગરમ થઈ ગઈ। મેં કીધું જો ભગવાન પર ભરોસો ત્યારે રખાય અથવા ભાગ્ય પર કે આપણે મહેનત કરી હોય અને પછી ફળ ન મળે તો નસીબમાં નહોતું, પણ તમે પહેલેથી જ નસીબ કહો છો ને દવા પર ભરોસો નથી, અરે મહેનત નથી કરતા તો પછી કેવી રીતે બને? ને એ એકની બે ન થઈ, એટલે પછી હું થોડી ગરમ થઈ ગઈ। મેં કીધું જો છ મહિનામાં નહીં પરિણામ આવે તો પછી આપણે છૂટું કરીને બીજું કરી નાખશું આદિનું। થોડીક ગરમ થવામાં ને વધારે ગરમ થવામાં બહુ ફરક આવે બેન, હું છે ને નાનો નથી, હું છે ને બે છોકરીનો બાપ છું, બેને મેં હા હારે વળાવી છે। તમે એમ કહેશો કે એને છૂટા છેડા દઈ દેવી ત્યારે કી વાત પગી ગઈ, તમે એમ કહેશો કે હા ના હું જરી કેવી ગરમ થઈ હતી, એટલે એમ જરી કેવી ગરમ થાય ને એ માં કે એના દીકરાનું ઘર ન ભાંગે। ઘર ભાંગવાની વાત જ નહોતી, પણ એ માનવાની વાત નથી। હા, તો છૂટાછેડાની મેં વાત કરી તો એને કેવું જોઈએ ને કે હા મમ્મી ચાલો દવા કરાવીએ, એને દવા કરાવવાની બિલકુલ ના પાડી દીધી, તો હું શું કરું? એટલે છૂટાછેડા દઈ દેવાના, એનો ઘરનો પ્રોબ્લેમ છે, તમારો છોકરો કઈ બોલતો નથી, તમે કેમ એટલા બધા બોલતા હતા? અને હવે એની છોકરી દીકરાને જન્મ આપશે કે દીકરીને જન્મ આપશે તો તમને વાલી મળી લાગવા? અરે તમારી જેવી મતલબી બાય મેં નથી જોઈ કે, અને વળી તમે મારી પાસે આવેલા એવા, મારે આ શબ્દ તો કીધું ના કહેવાતા, પણ કંઈક મોકો આવે તો હું તમને કહું ને, તમે તો ફાવે એમ કહેતા હતા મારી દીકરીને, અને મારી દીકરી એનો કોઈ વાક જ નથી, છતાં તમે એને મેણા ટોણા માર્યા। એટલે બેન જરીક છે ને ગમે બોલતા પહેલાં કોઈને કહેતા પહેલાં વિચાર કરવો પડે કે આપણે એને હું કહેવી છેવી, કારણ કે ભગવાન છે ને ભગવાનની ત્યાં દેર છે, વાટ જોવે, ઘડીક રાહ જોવરાવે ભગવાન, પણ એ અવશ્ય ફળ તો આપે જ છે। તમને ભગવાન ઉપર ભરોસો નહોતો, મારી દીકરીનો તો 100% ભરોસો હતો, અને એટલે જ ભગવાન એની સામે જોયું। હવે તમે મારે ઘરે આવ્યા ને મારે ક્યાં તમને એટલું બધું કહેવું? કેમ છે તબિયત, સારી છે એની? હા, તબિયત સારી છે। સારું, તો હવે ધ્યાન રાખજો એનું, અને એવું લાગે ને તો આ આરામ કરવા મોકલી દેજો મારી ઘરે। હા, એનું મન થશે ને ત્યારે હું મોકલી દઈશ, પણ એક વાત છે, એના મમ્મી તો છે નહીં, તો એનું એટલું બધું ધ્યાન એ કોણ રાખશે? પેલું મારા ઘરે હોય તો એનું ખાવા પીવામાં એને રહેવામાં અમે લોકો હોઈએ ને, સાથે ફરક પડે, કાંઈ વાંધો નહીં, તમે તમારે તમે ત્યાં ધ્યાન રાખજો, પણ એનું મન હોય ને કે મારે મારા પપ્પા ત્યાં જવું તો તમે તારે મોકલી દેજો, તો તમારે કેવું નહીં પડે। એ જે દિવસે એમ કહેશે ને કે મમ્મી મારે પપ્પાને ઘેર જવું છે અને હું આટો મારી આવું, હા તો હું ચોક્કસ મોકલીશ। શું કામ ખબર, આટલા વર્ષ પછી રહ્યું છે ને, એટલે થોડા થોડા દિવસે દવાખાને બતાવવાનું, એનું ધ્યાન રાખવાનું, ડોક્ટર કે એ જ ખવડાવાય તો સારું રહે એમ। હા, તે હું એનું મન હોય કે મારા પપ્પા ના જો બે દિવસ આટો મારે તો તમે ના પાડતા નહીં એમ? ના ના પાડું, ના પાડું નરેશભાઈ, અને મારા માટે મારા મનમાં એવું કાંઈ હતું નહીં, પણ દરેક માને એમ હોય ને કે એના દીકરાના ઘરે પારણું બંધાઈ જાય, બસ એટલે મારે થોડુંક આવું થવું પડેલું, માફી માગું છું। એ ના ના, એમાં નો માગ, માફી થોડી માગતો, હું તો દીકરીનો બાપ છું એટલે મારે બે શબ્દ બોલાઈ જાવ હોય। ચાલો મરે, ચાલો હારવા આવજો, એ આવજો, બધી દુનિયા છે બધી, મારી દીકરી ઘરે સારા દિવસો જાય છે, એટલે દોહી રાજી થઈને આવી, અને એ નહીં દોહી પછી મેણા ટોણા મારી દીધી, મને પેટ પર લાત મારી, એક જ ઝાપડ ખેંચીને આપી છે। અરે પણ તારે એના પર હાથ ઉપાડવાની શું જરૂર હતી? અરે એને શું ખબર પડે? રડને દીકરા, તો મને કઈ થઈ જશે તો? અરે શું થઈ જશે,
એને ભૂલમાં જાઈન ન કર્યું હોય ને એવું તો તું પેલા બેસ અહીંયા રડ નહીં હા બસ હવે બહુ સમજાવવાની જરૂર નથી એને તો તું કેવી રીતે વાત કરે છે એની સાથે પ્રેમથી વાત નથી કરી શકતી એને સમજાવે તો એ સમજી પણ જાય રોજ માટે કહું છું કે મારાથી થોડી દૂર રહે પણ સમજતી જ નથી ને તું છે ને મમ્મી સાથે નહીં રમતી હા મારી સાથે રમજે તારે કંઈ પણ કામ હોય ને તો મને કહેવાનું હા કરી આપીશ હા તમે છે ને આખો દિવસ નવરા છો એટલે રાખ્યા કરો એને તો તારે બીજું કામ શું છે હા ખાલી તારી તબિયતનું ધ્યાન રાખવાનું છે ખાવા પીવાનું ધ્યાન રાખવાનું છે અને આરાધ્ય આમ તેમ રમતી હોય તો બસ એનું ધ્યાન રાખ ને એક વખત કીધું ને કે 10 વખત આવીને ચોટે છે લાગે છે મને અને જો મારા બાળકને કઈ થઈ ગયું તો અને એને કઈ થઈ ગયું તો એના પર હાથ ઉપાડે છે તો એને શું થવાનું છે આટલી મોટી એમનામ થઈ ગઈ છે મોટી નથી થઈ ગઈ હજી એ નાની જ છે તમે છે ને મહેરબાની મારી સાથે બહેસ નહીં કરો અને સ્પેશિયલી આના માટે એને બહાર લઈને જાઓ જાઓ બસ હું કરું છું એક તો તું એના પર હાથ ઉપાડે છે એને ન કહેવાનું કહે છે અને ખિજાયા કરે છે હવે તને ગમતી નથી કે શું વાત ગમવાની નથી મને છે ને મારી ચિંતા થાય છે મારા બાળકની ચિંતા થાય છે ભગવાન ન કરે ને કઈ થઈ ગયું તો બહુ સારું ચાલ બેટા તમે ક્યાં જાવ છો એને લઈને બહાર રમવા માટે જાઉં છું જાઓ એને એની માં પાસે મૂક્યાવો કે બા પાસે મૂક્યાવો મારે જરૂર છે તમારી ચાલ દામિની આખો દિવસ નવરી બેઠી રહેશે પણ આને નહીં થાચવે દામિની અરે હારું શું થયું કઈ નહીં તું આને સંભાળ ને એને મીરાના પેટ પર કઈ હાથ કે લાત મારી દીધી બેબી તને કેટલી વાર ના પાડી છે કેવું નહીં કરવાનું મોટી મમ્મી છે ને એના પેટમાં એક બેબી છે એને વાગી જાય ને હા હવે એવું નહીં કરે ને ગુડ ગર્લ નહીં તું થોડું ધ્યાન રાખતી હોય તો હમણાં થોડો સમય આને સંભાળ ને કારણ કે એને પ્રોબ્લેમ થાય એવું લાગે છે હાદીભાઈ તમને સાચું કહીશ ને તો તમે ખોટું લાગી જશે આરુને હવે બેનની ટેવ પડી ગઈ છે એની પાસે જાય ને તો એને વડિયા કરે છે ખિજાયા કરે છે પ્રેમ નામની તો કોઈ વસ્તુ જ નથી રહી એવું નથી જો એ તો આ તોફાન કરતી હોય એટલે ખીચાય અને તને ખબર જ છે ને કે આરાધ્યા કેટલી તોફાની છે હારું હા ગાલ પર શું વાગ્યું છે તને હારુને શું થયું મીરાએ એના પર હાથ ઉપાડ્યો છે સિરિયસલી નાના છોકરા ઉપર હાથ ઉપાડો છો તમારા લોકોનો જીવ કઈ રીતે હાલે છે અરે હું એને ખીજાણો મેને બધું જ કહી દીધું છે કે આજ પછી ક્યારે એના પર હાથ ના ઉપાડતી ભાઈ તમારા લોકો થી ના સચવાતી હોય ને તો હારું મને પાછી આપી દો મારે વધારાની નથી અરે આ કેવી વાત કરો છો તમે સીધી વાત છે ને અત્યાર સુધી તમારે પોતાનું સંતાન નહોતું ત્યાં સુધી હારું પર બહુ પ્રેમ આવતો હતો હવે જ્યારે પોતાનું સંતાન આવી રહ્યું છે તો હારું હારું પ્રત્યે તમારો પ્રેમ ઘટી ગયો એવું કઈ નથી તમે ઊંધું ના સમજો અને એવું ક્યારે બનશે પણ એને હર હંમેશા અમે જેમ પહેલા પ્રેમ કરતા હતા એમ જ કરશું ભગવાનને એવી પ્રાર્થના છે કે એવું જ થાય બાળક વચ્ચે તરો આતરો ના થાય કાંઈ નહીં જાઓ તમારી પત્ની રાહ જોતી હશે ને તમારી ચાલો ખાવું છે ને તારે ચાલો આપણે ખાઈએ બોલો શું સેવા કરી શકું તમારી તમે છે ને મારી સાથે આડોડાઈ ન કરો ને તો વધારે સારી વાત છે જો આવા સમય આટલો ગુસ્સો કોણ કરતું હશે ડોક્ટરે કેટલી વાર કહ્યું છે અને મેં કેટલી વાર કહ્યું છે બધાને કે મહેરબાની કરીને આવા ટાઈમે આરાધ્યાને મારાથી દૂર રાખો હે સમજે એમ છે તારા વગર રહે એમ છે કેમ ના રહે રાખીએ રે તો રહે એની માને થોડી સમજણ પડવી જોઈએ કે બેન નવરી નથી બેનથી નથી થાય એમ હવે લાડ તો તેજ કર્યા હતા
અને બાળક તો ભગવાનનું રૂપ કહેવાય, એને શું સમજ પડે? તમે બોલાવો ત્યારે આવે અને તમે ધક્કો મારો એટલે વહી જાય એમ. એટલે તમારું કહેવાનું એમ જ છે ને કે આ મારા મંત્રો થઈ ગયો છે, હવે મારો સ્વભાવ બદલી ગયો છે? હા, કહેવા તો એવું જ માગું છું કે જ્યારથી તું પ્રેગ્નેન્ટ થઈ છે ને ત્યારથી તારું વર્તન પણ ગુસ્સાવાળું અને બદલાઈ ગયું છે. હા, થઈ ગઈ છું એવી. ખુશ ને તમે? મને અત્યારે કોઈની ખુશી નથી દેખાતી સિવાય મારા બાળકના. અને મહેરબાની કરીને ઝઘડો કર્યા વગર છે ને ચૂપચાપ બેસો. આંધળી થઈ ગઈ છું. તમારા જેટલી ને ચૂપચાપ બેસવાનું કીધું છે, બેસ. પણ એ જ પૂછવા આવી છું, શું થયું છે બેન તમને? કંઈ નહીં, જો ને આ પ્રેગ્નન્સી મારાથી હેન્ડલ નથી થતી. દેખાઈ રહ્યું છે મને કે તમે બધી સિચ્યુએશનને હેન્ડલ નથી કરી શકતા. એટલે તું કહેવા શું માંગે છે, શું થયું છે બેન? શું છે આ બધું? હારુને મેં તમને સોંપી છે એ વિશ્વાસે કે તમે મારા કરતાં વધારે ધ્યાન રાખશો આરુનું. હા તો? તો આરુનું ધ્યાન કોણ નથી રાખતું? તું કહેવા શું માગે છે? કહેવા એ માગું છું કે જ્યારથી આ તમારું બાળક આવવાનું છે ને ત્યારથી તમે આરુને ભૂલી રહ્યા છો. ના દામિની, આ તારી ગેરસમજ છે. મને આરુ એટલી જ વાલી છે જેટલી પહેલાં હતી, પણ હવે હું મારી પ્રેગ્નન્સી હેન્ડલ નથી કરી શકતી એટલે હું એને નથી સંભાળી શકતી. તો આરુ પર ગુસ્સો કરવાનો, એને મારવાની. જો એને મારા પેટ પર લાત મારીને એટલે ગુસ્સામાં મારાથી મરાઈ ગયું. મને પેટમાં પેઇન થતું હતું. અને તું પણ તો જાણે છે ને કે આટલા વર્ષે મારા ઘરમાં સારું થવા જઈ રહ્યું છે, તો હું મારા બાળકનું જરાય પણ ના વિચારું, ફક્ત આરુને લઈને બેઠી રહું? એવું તમને કોઈ નથી કહેતું, પણ આ તરો આતરો ના થાય ને, બસ એ જ કહેવા આવી છું તમને. જો એ બધી પોતપોતાના મનની વિચારધારણાઓ છે દામિની, મને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો મને કાંઈ નુકસાન ના થાય ને મારા બાળકને કંઈ ના થાય ને એટલે હું આરાધ્યાને મારાથી દૂર રાખું છું. અને તને પણ ખબર છે ને કે આરાધ્યા કેવી છે, નાની નાની વાત પર કૂદકા મારે છે આખા ઘરમાં. અરે ક્યારેકનું કંઈ થઈ ગયું તો? આવનાર બાળક માટે તમે એટલું વિચારી શકો છો, પણ જે અત્યારે હયાત છે એનું શું? એને તરછોડી મૂકવાની? દામિની, મને ખબર છે તારા પેટમાં હવે પાપ છે. દીકરી તે મને પહેલાં આપી દીધી ને તને ત્યારે ખબર નહોતી ને કે મોટી બહેનના ઘરે ક્યારે સારું થશે, અને હવે ઈશ્વરે મારા ઘરે સારું કરી નાખ્યું છે. મારે બે બે બાળકો થઈ ગયા અને તું આમ ને આમ રહી છે ને એટલે તું ઝેર કાઢે છે મારા પર. બસ બેન, આ ઘરમાં જ્યારે હું આવીને લગ્ન કરીને ત્યારે મને એમ હતું કે તમારી નાની બહેન બનીને રહેશો, ઓલવેઝ તમે મારા બેન બનીને રહેશો, મોટા બેન. પણ હવે એવું લાગી રહ્યું છે કે તમે મારા બેન નહીં પણ મારા જેઠાણી બની રહ્યા છો. બસ કરાવે, તને ખબર જ છે ને કે આવી હાલતમાં મારે રાડો ના પાડવી જોઈએ, વધારે ઊભું ના રહેવું જોઈએ, પણ નહીં, તું મારી સાથે બહેસ કરીશ, તું તો એ જ ઈચ્છે છે ને? અરે બસ બેન, તમને ક્યારે રાખવામાં મેં ઓછું કર્યું છે? તમારી દવાઓ, તમારું ખાવા પીવાનું, હરેક વસ્તુમાં હું તમારી ધ્યાન રાખું છું. હા તો? કે પાછી પાણી નથી કરી. હું છે ને તમને ફક્ત એટલું કહેવા આવી છું કે આરુને મેં તમને આપી છે ને તો એટલે આપી છે કે તમારી કે તમારા ઘરે સંતાન નહોતું, વધારાની નહોતી મારા માટે. બસ કરાવે, સંભળાવવાની કોઈ જરૂર નથી. ખબર છે મારા ઘરે સંતાન નહોતું, પણ અત્યારે તો છે ને, આવી જશે મારું સંતાન, પછી તું મને શું સંભળાવીશ? જા હવે કામ કરતા રહું. દામિની, આ છે ને આનાથી હું કંટાળી ગઈ છું હવે. હા શું વાગી જાત તો એને સારું હોત, એને વાગી જાત ને તો સારું હોત. મને તો થાય છે કે શું થાય છે તમને? તું છે ને મારી સામે નહીં જો. હારું બેબી, બોલો શું કેવું છે તમારે? તું છે ને આ મહેરબાની કરીને તારી છોકરીને તારી પાસે રાખ. તો રાખીશ, મારી ભૂલ થઈ ગઈ હતી કે મેં મારી છોકરીને તમને આપી દીધી. સાચી વાત છે, મારી પણ ભૂલ થઈ ગઈ કે મેં આને ખોળે બેસાડી. દયા આવી ગઈ હતી મને તમારા ઉપર, દયા આવી ગઈ હતી
દયાની કાયદેસરનો છુટકારો મળ્યો તને અને મેં છે ને મારા માથે પોટલા બાંધ્યા સંતાન છે ને કોઈ દિવસ બોજ જેવું હોતું જ નથી તમને લાગે છે હા એ તો પોતાનું હોય ને ત્યારે બાકી બીજાનાને પોતાના કરવા જઈએ ને ત્યારે ખબર પડે કે બોજ કોને કહેવાય એકદમ સાચી વાત કીધી તમે અત્યાર સુધી પોતાનું સંતાન નહોતું ને એટલે બોજ જેવી નહોતી લાગતી તમને મારી જ ભૂલ છે કે મેં મારી ફૂલ જેવી દીકરી તમને આપી દીધી બસ કરારે અને છે ને મારે તારી છોકરી જોતી જ નથી રામ તારી પાસે મારે આપવી પણ નથી હારું શું છે શું મગજ મારી કરે તું હા શું થયું હારું હવે મારી પાસે રહેશે ભૂલી જજો કે તમારી દીકરી હતી કેવી વાત કરો છો તમે લોકો હા પૂછો ને પૂછો તમારી પત્નીને હવે એને જેને હારું બધી વાતમાં નડે છે અત્યારે તો બસ મારી નાખીને એટલી જ વાર હતી બોલે છે આ દામિની હે બધું બોલ છે એને બળતરા છે મારા ઘરે બાળક આવે છે ને એનાથી દેખાતું જ નથી હું તમને ચોખ્ખું કહી દઉં છું મારે આજે ન જોઈએ ને કાલે ન જોઈએ જે કાગળિયા કરવાના હોય ને એ કરો અને એને એની ગગી પાછી આપી દો અરે શેની બળતરા મને બળતરા થાતી દીક તમારા ઘરે સંતાન નથી એટલે મારી દીકરી આપી હતી પણ તો દામિની શાંત થઈ જા તું થોડી વાર સાચી જ વાત છે ને એની શું થાય છે તને મને પેટમાં દુખે છે ભાભી એક વાત યાદ રાખજો અત્યાર સુધી પોતાનું સંતાન નહોતું ને એટલે મારું સંતાન તમને વાલું લાગતું હતું પણ જેવું તમે અત્યારે કરી રહ્યા છો ને એ બધું ભગવાન જોઈ રહ્યો છે એક દિવસ પાછો જરૂર મળશે ચાલ જલ્દી આપણે હોસ્પિટલ જઈએ કેવા શું માંગે છે અરે તકલીફમાં છું તો તને મજા આવે છે ને હા આવી હાલતમાં કોણ ઝઘડો કરતું હશે સમજાતું નથી ભાભી આ વાત સાંભળીને બહુ દુઃખ થયું કે તમારા બાળકનું મિસકેરેજ થઈ ગયું છે હા સાંભળીને બહુ દુઃખ થયું કે તમારું પોતાનું બાળક છીનવાઈ ગયું સાચું કહું ને ભાભી તો આપણા કરેલા કર્મો આપણને જ નડે છે બસ ભગવાને તમે જેવું વર્તન આરાધ્યાની સાથે કર્યું એ જ તમને પાછું આપ્યું છે બસ કરો દેવાંગભાઈ મેળા મારી મારીને મારી નાખશો કે શું ના બેન અમે તો તને તારી ભૂલ સમજાવી રહ્યા છીએ કાંઈ વાંક નહોતો આનો છતાં પણ હંમેશ તેની સાથે કેવું કર્યું છે હા દામિની સાચી વાત છે તારી આરાધ્યાને મારી આદત પડી ગઈ હતી થોડી વાર પણ મારાથી દૂર રહેવાની આદત નહોતી એને હું હર હંમેશા તરછોડ્યા જ કરતી હતી પણ દામિની પ્રોમિસ હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું અને ક્યારેય મારાથી દૂર નહીં કરું મીરા જ્યારથી સારા સમાચાર સાંભળેલા આઠે આઠ મહિના બધાએ તારું ધ્યાન રાખ્યું બધાએ જ અને તું એ ભૂલી ગઈ કે જ્યારે તારી બધી આશાઓ પર પાણી ફરી વળેલું ત્યારે તે કેટલી ઈચ્છાથી અને કેટલી ખુશીથી તે આરાધ્યને અપનાવેલી કાકડિયા કરીને તે એને ખોળે બેસાડેલી તો એ તો તારી મમતા હતી ને એ મમતાને તરછોડીને જ્યારે તારું બાળક આવવાનું થયું તો તે આને તરછોડી ભગવાન એમાં રાજી ન હોય હા બા એક વખત તો કીધું ને ભૂલ થઈ ગઈ મારી આઈ પ્રોમિસ આદિ તમે સમજાવો ને હું હવે એવું ક્યારેય નહીં કરું શું સમજાવું તો શું સમજાવવાનું છે શું કહું અને કે આરાધ્યા તારે પાછી જોઈતી છે એમ હા તો પાછી જોઈતી છે એટલે શું આરાધ્યા તો મારી જ હતી ને બેન હવે તારી ભૂલ થઈ છે એકવાર મેં દિલ પર પથ્થર રાખીને આરુને તને આપી હતી એ વિશ્વાસ છે કે
તું આરુની માસી છે, માં કરતા પણ વિશેષ રાખીશ, મારાથી વધારે પ્રેમ કરીશ, મારી દીકરીને તારી દીકરી બનાવીને રાખીશ. મને નહોતી ખબર જ્યારે તારે પોતાનું સંતાન આવશે ને ત્યારે તું આરું સાથે આવું કરીશ. હવે હું આરુને ક્યારેય નહીં આપું તને. આદિ આદિ સમજાવો ને એને, હું કહું છું ને આવી ભૂલ ક્યારેય નહીં થાય. સમજવાનું તારે છે, એ લોકોને શું સમજાવું? અને સાચું જ કહી રહ્યા છે, સમય સાથે માણસ બદલાતા વાર નથી લાગતો. એવી જ રીતે તે કર્યું ને, મેં પહેલા જ્યારે કીધું હતું ત્યારે તું જ કહેતી હતી કે કોઈ દિવસ કઈ પ્રશ્ન નહીં આવે, પણ આપણી સાથે તો ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા અને એનું જ પરિણામ છે. હા બેન, સમય સમજી જઈએ ને તો વધારે સારું કહેવાય, બાકી પછી તો સમય સમજાવે જ છે. ખરેખર કહું તે જ્યારે આને અપનાવીને ત્યારે જ ઈશ્વરે તારા માટે બાળક લખી નાખેલું, તારી મમતા જોઈને, અને તે આને તરછોડીને બાળકે લઈ લીધું, ભગવાને લઈ લીધું. તું સાચવી જ ન શકી, ન તારી દીકરીને ન તારી મમતાને. હવે હવે તું અમને કહે છે કે આને સમજાવો, એને નજર સામે જોયું છે, શું સમજાવવાનું? હવે જે થયું તે ભૂલી જાય અને નવી શરૂઆત કર. હા ભાભી, વાત રહી હારુની તો હારુ આપણા જ ઘરમાં રહેવાની છે ને, એ કદાચ અમારી પાસે રહી કે તમારી પાસે શું ફેર પડવાનો છે? જુઓ, તમે એના મોટા મમ્મી છો તો મોટા મમ્મી તરીકે તમે એને તમારો પ્રેમ આપી શકો છો, એમાં અમે ના નથી ભરતા. હા દેવાંગભાઈ, આમ જોવા જઈએ તો તમારી બધાની વાત સાચી જ છે. મેં આરાધ્યાને મા બનીને પ્રેમ આપ્યો હોત તો કદાચ મારી સાથે આવું ના થાય, પણ મારા બાળકના આવવાની લાલચમાં હું ભૂલી જ ગઈ હતી કે મારું પહેલું સંતાન તો આરાધ્યા હતી. કઈ વાંધો નહીં, તમે તમારી આરાધ્યાને તમારી પાસે રાખો, બનશે ને તો હું દૂરથી એને પ્રેમ કરીશ, લાડ કરીશ.